માસો આરોપ નજર કરીએ તો વડિયા તાલુકાના અર્જુન સુખન ગામના લોકો અને ગ્રામ પંચાયતના લીટર પેડ પર અલખદીપ ગેસ એજન્સી વિરુદ્ધ બોર્ડરમાં ગેસ ઓછો અને ભાવ વધુ લેતા હોવાથી તે બાબતે વડિયા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો હતો। વડિયાની અલખદીપ ગેસ એજન્સી દ્વારા વધુ પડતા રૂપિયા લેતા હોવાની ફરિયાદો ઉઠી છે, તેમજ ગેસની બોટલમાં ઓછો ગેસ આવતો હોય તેવું અર્જુન સુખ ગામના લોકો જણાવી રહ્યા છે। હાલ ગામમાં આવીને એક જ જગ્યાએ માત્ર અડધો કલાક ટેમ્પો ઉભો રાખીને તમામ ગ્રામજનોને ગેસના બાટલા લઈ જવાનું એજન્સી દ્વારા જણાવવામાં આવે છે, તેમજ વજન કાંટો સાથે રાખવામાં પણ આવતું નથી। આવી અનેક સમસ્યાઓના કારણે ગામના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે ગ્રામજનોએ આ અંગે 15 દિવસ પહેલા વડિયા મામલતદારને લેખિત રજૂઆત કરી હતી, તેમ છતાં મામલતદારે કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી, ત્યારે ફરીથી જ એ જ પ્રશ્ન આવતા ગામજનો ઉસકી રહ્યા છે અને વડિયા મામલતદારને ફરીથી ગ્રામ પંચાયત દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અમે અત્યારે અહીંયા મામલતદાર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે અમારા ગામમાં અલખદીપ ઇન્ડિયન સર્વિસવાળા બાટલા દેવા આવે છે અને તેના બાટલામાં ગેસ ઓછો આવે છે, પ્લસ કે જે પોંચમાં ભાવ કિંમત લખેલી હોય એના કરતાં પોંચમાં ભાવ વધારે લેવામાં આવે છે કસ્ટમર પાસે, અને ગામમાં એક જગ્યાએ ઊભા રહીને બધાને બાટલા આપે છે અને તેઓ કહે છે કે ઓનલાઈન કરો ઓનલાઈન કરો, પણ ઓનલાઈન હકીકતમાં થતી નથી તો કસ્ટમર બધા હેરાન થાય છે। અને અત્યારે આની પહેલાં અગાઉ અમે એક અરજી કરેલી હતી ગેસની, એનો કોઈ જ અમને કોઈ નિવાડો આપ્યો નથી અને આજે પાછા અમે આવેદનપત્ર દેવા અહીંયા વડિયા મામલતદારે આવ્યા છીએ। અને આની પહેલાં સાહેબે એવું કીધેલું કે તમારે ન પોસાય તો ત્યાંથી બાટલા ના લેવા। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આ અલખદીપ ગેસ એજન્સી દ્વારા વધુ રૂપિયા લેવામાં આવે છે, ઘરે ઘરે ગેસના બાટલાની ડિલિવરી કરવામાં આવતી નથી। આ મામલે ગ્રામજનો દ્વારા વડિયા મામલતદારને અવારનવાર લેખિત રજૂઆત કરાઈ અને ફરિયાદ કરી છે, તેમ છતાં પણ મામલતદાર દ્વારા આ અલખદીપ ગેસ એજન્સી ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। તેમજ આ અંગે વડિયા તાલુકાના અર્જુન સુખ ગામના બચુભાઈ પુનાભાઈ વસુયાએ મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂઆત કરી છે, તેમ છતાં પણ કોઈ જવાબ ન મળતા ગ્રામ પંચાયત પર આવેદનપત્ર આપી આ અંગે જિલ્લા કલેક્ટર, જિલ્લા પુરવઠા વિભાગ, પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડીયા અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અરજી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે વડિયા મામલતદારને 3-3 વખત લેખિત રજૂઆત ફરિયાદ કરવા છતાં કે મામલતદાર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવતી। લોકો પણ એ જ પ્રશ્ન માંગી રહ્યા છે, જો આ અંગે મામલતદાર 10 દિવસમાં કોઈ કાર્યવાહી નહીં કરે તો અમે ગ્રામજનો ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું, તેમ જણાવ્યું હતું। અમારે ગામમાં અલખદીપ ગેસ બાટલા દેવા આવે છે, એમાં અમે વજન કર્યો તો 1 બાટલામાં 4 કિલો ઓછો આવ્યો, 1 બાટલામાં 400 ગ્રામ ઓછો આવ્યો। એ લોકોને અમે કીધું એટલે અમને એવું કીધું તમારે જાઓ અહીંયા જાઓ, અમે નથી એવો ઓછો મોકલતા, અમને ઇન્ડિયા કંપનીવાળા ઓછો મોકલે છે। તો અમે મામલતદારને અરજી આપી તો અમને એનો કાંઈ જવાબ આપ્યો નહીં, તે પછી મેં મુખ્યમંત્રીના સ્વાગતમાં પ્રશ્ન મામલતદારને આપ્યો તો એનો હાલની તક અમને જવાબ આપ્યો નથી, શું કારણે જવાબ નથી આપ્યો, જો અમને જવાબ નહીં મળે 8 દિવસની અંદર તો અમે ગાંધી માર્ગ લેવામાં આવશે, બધા મળીને અમે આંદોલન કરશું। પરેશ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ વડિયા।